नमस्कार विद्यार्थी मित्रों, बी सेमेस्टर 7 सब्जेक्ट नैनो टेक्नोलॉजी एंड सरफेस इंजीनियरिंग ना आ वीडियो क्लास में आप બધાનું હાર્દિક સ્વાગત છે। विद्यार्थी मित्रों, आ सब्जेक्ट ની एग्जाम તમારી ખૂબ જ નજીક આવી રહી છે, તો विद्यार्थी मित्रों તમારા માટે આ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો એના માટે થઈ અને મટીરીયલ પણ તૈયાર કરેલું છે। ચેપ્ટર વાઇઝ મટીરીયલ તૈયાર કરેલું છે, દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિથ આન્સર એ પણ બિલકુલ સરળ ભાષામાં તમારા માટે તૈયાર કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, બી સેમ 7 ના દરેક વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસ કરે છે એમના સુધી આ વિડિયોને પહોંચાડો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ મટીરીયલનો ઉપયોગ કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપેલા છે, આ બધા જ ક્વેશ્ચન્સ ના આન્સર પણ તૈયાર છે। આવી જ રીતે ચેપ્ટર વાઇઝ બધા ક્વેશ્ચન ના આન્સર નું મટીરીયલ તૈયાર છે, જે મટીરીયલ મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર બે નંબર આપેલા છે એ નંબર પર કોન્ટેક્ટ કરી અને WhatsApp કરશો એટલે તમને મટીરીયલ મળી રહેશે અને આ મટીરીયલ માત્ર 100 રૂપિયામાં અવેલેબલ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે રાહ ન જુઓ અને આ મટીરીયલ મેળવી અને સારામાં સારા માર્ક્સ મેળવી લો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ નેનો ટેકનોલોજી, ડિસ્કસ ધ એપ્લિકેશન્સ ઓફ ધીસ ટેકનોલોજી। આ ક્વેશ્ચન 3 માર્ક્સ માં પૂછાય છે। આ જ ક્વેશ્ચન ને બે રીતે પૂછી શકાય, એક્સપ્લેન એપ્લિકેશન ઓફ નેનો સાયન્સ, પછી બીજી રીતે આમ પૂછાય કે ડિસ્કસ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ। આન્સર એક જ છે, ક્વેશ્ચન અલગ રીતે પૂછી શકાય। સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ યુ મીન બાય નેનો સેન્સર્સ, 3 માર્ક્સ માં પૂછાય છે। થર્ડ ક્વેશ્ચન, બ્રીફલી એક્સપ્લેન ડિફરન્ટ ક્લાસીસ ઓફ નેનો મટીરિયલ્સ, 3 કે 4 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 છે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડિસ્કસ અથવા તો ડિફરન્શિએટ। આ ક્વેશ્ચન બે રીતે પૂછાય, ડિસ્કસ ટોપ ડાઉન એન્ડ બોટમ અપ અપ્રોચ ઓફ સિન્થેસિસ, 4 માર્ક્સ માં। આ જ ક્વેશ્ચન બીજી રીતે કેમ પૂછાય, તો કે ડિફરન્શિએટ ટોપ ડાઉન એન્ડ બોટમ અપ અપ્રોચ ઓફ સિન્થેસિસ, 4 માર્ક્સ માં। ક્વેશ્ચન નંબર 5, વોટ ડુ યુ મીન બાય સિન્થેસિસ ઓફ નેનો મટીરિયલ્સ, 3 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય છે અને એ જ ક્વેશ્ચન ને બીજી રીતે પૂછાય, ક્લાસિફાઈ મેથડ્સ ફોર સિન્થેસિસ ઓફ નેનો મટીરિયલ્સ, 4 માર્ક્સ માં। ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્સપ્લેન સોલ જેલ પ્રોસેસ વિથ નીટ સ્કેચ, એ ક્વેશ્ચન તમને 3 માર્ક્સ માં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, બ્રીફલી એક્સપ્લેન ફોટોલિથોગ્રાફી, બ્રીફલી એક્સપ્લેન ફોટોલિથોગ્રાફી, 7 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ફેબ્રિકેશન અપ્રોચીસ ઓફ નેનો મટીરિયલ્સ, એક્સપ્લેન બ્રીફલી સીવીડી પ્રોસેસ, આ લોંગ ક્વેશ્ચન છે, 7 માર્ક્સ માં પૂછાય, જેમાં બે ક્વેશ્ચન તમને પૂછેલા છે, બંનેના આન્સર તમારે લખવાના। ક્વેશ્ચન નંબર 9, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બ્રીફલી એક્સપ્લેન ઇલેક્ટ્રોન બીમ લિથોગ્રાફી, 7 માર્ક્સ માં, 7 માર્ક્સ માં પૂછાય ક્વેશ્ચન। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વિચ આર મિકેનિકલ ટેકનિક્સ ફોર ફેબ્રિકેશન ઓફ નેનો મટીરિયલ્સ, એક્સપ્લેન એની વન મિકેનિકલ ટેકનિક વિથ સ્કેચ, લોંગ ક્વેશ્ચન છે, 7 માર્ક્સ માં પૂછાય છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ચેલેન્જીસ ઇન એપ્લિકેબિલિટી ઓફ નેનો ટેકનોલોજી, 3 or 4 માર્ક્સ માં પૂછાય। ત્યાર પછી 12th ક્વેશ્ચન છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન એન્જિનિયરિંગ સ્કેલ ઓફ નેનો ટેકનોલોજી, 3 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેક ચેપ્ટર ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને આપવામાં આવશે અને એની સાથે આન્સર્સ પણ તમને મળી રહેશે, એ મટીરીયલ પરથી તમે બધું જ સરળતાથી વાંચી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। ધન્યવાદ।